હેલો કિસાન મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે અગેતી કડવાવાલ પાપડીની ખેતી કઈ રીતે કરવી. તો તમે વિડીયોની અંદર હું બતાવું જે આપણે દેશી અને લાલવાલ પાપડી કહે છે એ ખેતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છે. તો મિત્રો, તમે નવી નવી ટેકનોલોજી ખેતી કરી આગળ વધી શકો છો. અત્યારે તમે ફોટા જરિયા છે, તમે પાણી જ્યાં ભરાઈ જતું હોય એ ખતરમાં પણ તમે વાલપાપડીની અગેથી ખેતી કરી શકો. તો મિત્રો, આજે તમે જોઈ શકો મારા ખેતરની અંદર જુલાઈ પછી હું લાલ વાલ પાપડી દેશીની ખેતી કરી રહ્યો છું. તો તમે જોઈ શકો છો આ મેં વાવેતર કરી દીધું છે અને 10-12 દિવસ થઈ ગયા છે, પણ એની અંદર પણ હું નવી ટેકનોલોજી તમે બતાવું. તો આ જોઈ શકો તમે, હું નર્સરી કરી અને જ્યારે વરસાદનું પ્રમાણ હોય ત્યારે હું નર્સરી લગાવી, પછી આ રીતે થઈ જાય પછી હું એની અંદર 3G કટિંગ કરું, તમને હું બતાવું. તો જોઈ શકો છો જ્યારે વધારે વરસાદ હોય ને ત્યારે હું 3G કટિંગ કરી લઉં, એનાથી આપણો છોડ પડી જતો નથી. તો છોડ પડી જાય તો આપણને વધારે નુકસાન થઈ જાય, આથી છોડ પડવાથી આપણને એનું પાણીનું પ્રમાણ કે ભેજ લાગતું નથી. તો આ જોઈ શકો, 3G કટિંગ કરવાથી આપણને બહુ ઘણો ફાયદો છે. એની અંદર જે નવા નવા પીલા નીકળે છે તો એની અંદર આપણે ફૂલ તરત જ આવે છે અને જલ્દીથી એની ઉપર પાપડી લાગે છે. તો તમે જોઈ શકો નીચેથી પણ બહુ બડી ફૂટ પકડેલી છે. તો આ રીતના, તો એની અંદર વધારે ઉત્પાદન થાય છે અને લાંબા સમય સુધી આ ખેતી રહે છે. અગર તમે કાળજીપૂર્વક ખેતી કરશો તો આ ઉનાળા દરમિયાન પણ આ પાપડી તમારી ચાલુ રહેશે. તો મારી ચેનલ પર તમે નવા છો, મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ નહીં કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કેમ કે આપણી ચેનલની અંદર એકદમ રિયલ જાણકારી આપવામાં આવશે અને કોઈ પણ ખેડૂતને કોઈ નુકસાન નહીં થાય એવી આપણને તમને માહિતી મળશે. તો તમે જોઈ શકો છો હવે આની અંદર આપણે ખાતર આપવાના છે. ખાતર આપવું બહુ જરૂરી છે, કેમ કે છોડનો વિકાસ જલ્દી જેટલો થશે એટલું જ આપણને ફાયદો રહેશે. કેમ કે તમે જોયું હશે કે જેટલી જલ્દી આપણે માર્કેટની અંદર પાપડી જશે એનો ભાવ વધારે હોય છે. તમે જાણો છો એ દેશી પાપડીનો ભાવ 200 રૂપિયાથી લઈ અને 300 રૂપિયા કિલો સુધી રહી છે. તો આપણે ખાતરની વાત કરીએ તો ખાતર આ રીતે તમારે આપવાનું છે. બધા મિત્રો શું કરે, થડની ગોર ફરતે લાગતા હોય છે, એવું નહીં મિત્રો. આપણે એક જ જગ્યાથી આપવાથી એના મૂળ ખરાબ થતા નથી અને એને સારો વિકાસ થાય છે. તો આ રીતના આપવાનું. તો ખાતર આપણે જાણીએ છીએ, ધારો કે સલ્ફેટ આપણને કોઈ પણ એગ્રોની દુકાનમાં મળી જશે. તો એગ્રોની દુકાનમાં આપણે ધારો કે 5 કિલો લેતા હોય તો એની અંદર 1/2 કિલો યુરિયા મિક્સ કરીને એ રીતના તમારે આપવાનું. યુરિયા આપવાથી એનો વિલો જલ્દીથી ચાલે છે અને આ ખાતર આટલું આટલું જ આપવાનું હશે તમારે. પછી અઠવાડિયા પછી પાછું એટલું આપવાનું, એટલે જેમ જેમ તમારે 10-12 દિવસ થાય પછી પાછું આપવાનું, એ રીતના કરશે તો તમને ફાયદો થશે. પછી ખાતર આપ્યા પછી એને તરત એને દવાનો છંટકાવ કરવાનો. દવા છે આપણે થીપ્સ માઈટ અને રસ ચૂસવાળા જે જંતુ હોય એને માટે આપણે દવા છંટકાવ કરવાથી જોઈએ. દવા છંટકાવ કરવાથી આપણો વેલો પણ વધારે સ્પીડમાં જાય છે અને આપણે એની ઉપર હવે મંડપ બનાવવાની જરૂર છે. કે હવે ટેકનોલોજીથી આપણને ખેતી કરવા પડશે, કેમ કે એની પર ડબલ ઉત્પાદન આવે છે અને ઘણા સમય સુધી આપણને ફૂલ ખરાબ થતા નથી. બીજું કહું મિત્રો, આની અંદર ડ્રિંચિંગ કેમ્પ તમારે કરવા પડશે, કેમ કે એની અંદર ફંગસ લાગે છે. તો 10 દિવસ અંતરાલ તમારે અંદર ડ્રિંચિંગ કરવું જરૂરી છે. તો કિસાન મિત્રો, હવે આપણે તમને હું બતાવું કે એની અંદર હું કે ટેકનોલોજીનો મંડપ બનાવું છું. તો અત્યારે તમે જોઈ રહ્યા છે કે ખાતર આપ્યાના ફક્ત અઠવાડિયું થયું છે અને એ વેલા 3 ફૂટ અને કોઈક 2 ફૂટ અને 1.5 ફૂટ એની અંદર તમને જોવા મળશે. તો આ રીતના ઓછી જગ્યામાં પણ આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો આ ટેકનોલોજી તમે ખેતી કરી શકો છો. તો કિસાન મિત્રો, એક આધુનિક મંડપ છે, એની અંદર તમે જોઈ શકો કે આ 3-3 ફૂટની અંદર આપણે પાળિયા બનાવ્યા છે અને 3-3 ફૂટે ખાડા છે, ત્યાં 2-2 આપણે છોડ વાવ્યા છે. તમે જોઈ શકો આ આની અંદર તમને રિઝલ્ટ બહુ સારું મળશે. તો આ જોઈ શકો છો જ્યાં 2 પાળિયા છે એની ઉપર સિંગલ તાર માર્યા છે અને દોડી વડે ઉપર ચડાવવામાં આવે છે, એનાથી ઓછી જગ્યામાં પણ આપણને વધારે ઉત્પાદન થાય છે.
ને આ ટેકનોલોજી આવી રીતના કરવાથી આપણને બહુ ફાયદો થાય છે. ને લાંબા સમય સુધી તમને અગર પાપડી તોડવાના હોય તો એની અંદર તમારે કાળજી જરૂર લેવા પડશે. એવા કીટનાશક દવા અને ફંગીસાઇડનો પણ વારંવાર પ્રયોગ કરવો પડશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટથી જરૂર બતાવજો, અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ને નવી નવી ટેકનોલોજી તમારે ખેતી કરવી હોય તો મારી ચેનલ પર તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો, તાકી તમને પણ શીખવાનું મળશે. જય હિન્દ.